નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં ઉતરનાર પોતાના મૂર્તિઓના નામનું આજે આખરે કરી દીધું છે એલાન. જી હા, ટિકિટની યાદીમાં દર્શક મિત્રો ભાજપે અનેકના નામ કર્યા રિપીટ, તો અનેક પર દાખવ્યો વિશ્વાસ. કેટલાક નેતાઓના નામોએ તો દર્શક મિત્રો લોકોને ચોંકાવી જ દીધા બીજેપીના ઉમેદવારોની આ યાદીમાં જોઈને. ભાજપની ઉમેદવારની આજે પ્રથમ યાદી છે જેને જાહેર કરવામાં આવી છે સત્તાવાર રીતે. તેમાં આપને જણાવી દઈએ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સહિત અનેક નામો છે સામેલ. પરંતુ દર્શક મિત્રો, આ ભાજપના ઉમેદવારોની યાદીમાં દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હોય, સૌથી વધુ ચર્ચામાં જો કોઈ નામ રહ્યું હોય ને તો તે છે પાટીદાર આંદોલન બાદ ચર્ચામાં આવેલ અને આ આંદોલનથી જ ચમકેલ પાટીદાર હીરો હાર્દિક પટેલનું નામ. જી હા દર્શક મિત્રો, જોકે હીરાની ચમક વધુ સમય સુધી રહી ન હતી. આંદોલન બાદ નાના કરતા પંજાને પકડીને રાજકારણમાં એન્ટ્રી તો લઈ લીધી, પરંતુ પાર્ટી દ્વારા સાઇડલાઇન કરવાને લઈ લાંબી નારાજગી બાદ હા ના કરતા આખરે કોંગ્રેસનો સાથ છોડી હાર્દિક પટેલે કેસરિયો કર્યો હતો ધારણ. જોકે અહીં પણ શરૂઆતથી જ હાર્દિક પટેલ ખોવાઈ ગયા. કોંગ્રેસ જેવી જ હાર્દિકની ભાજપમાં હાલત, તેવી અનેક વાતો વચ્ચે આજે ભાજપે હાર્દિક પટેલને વિરમગામની સીટ પર ટિકિટ આપી સૌ કોઈને ચોંકાવી દીધા, વિચારતા કરી દીધા. જી હા દર્શક મિત્રો, એક સમયે ખિસકોલી બની ભાજપમાં કામ કરીશ તેમ કહેનાર પીએમ મોદીના નાના સિપાહી હાર્દિક પટેલના ખભે ભાજપે સોંપી મોટી જવાબદારી, ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતી એવી આ સીટ, વિરમગામની સીટ, હાર્દિક પટેલ માટે બનશે મોટી ચેલેન્જ? હાર્દિકનું આ મામલે શું કહેવું છે, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. તો દર્શક મિત્રો, આ સમગ્ર મામલે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો લગભગ 20 વર્ષની ઉંમરમાં પાટીદાર અનામત આંદોલનનો મહત્વનો ચહેરો બનેલ અને હાલમાં ભાજપ નેતા હાર્દિક પટેલના સારા દિવસો ક્યારે આવશે તેવા અનેક સવાલો ઉઠતા હતા. જો કે આજે ભાજપે વિધાનસભા ચૂંટણી 2022ના તેના ઉમેદવારોની યાદી જાહેર કરી આ સવાલનો જવાબ આપી દીધો છે. બધાની બોલતી કરી દીધી બંધ. જો કે દર્શક મિત્રો, હાર્દિક પટેલ પર જ્યાં ભાજપે દાખવ્યો છે વિશ્વાસ, એવામાં આ ચૂંટણીની જંગમાં હાર્દિકના નામે ભાજપે એ બેઠકની ટિકિટ મૂકી કે જે બેઠક પર જીતવું હાર્દિક પટેલ માટે લોઢાણા ચણા ચાવવા બરાબર થઈ શકે છે. કારણ કે આપને જણાવી દઈએ કે કોંગ્રેસી કહેવાતી આ બેઠક પર, કોંગ્રેસનો ગઢ કહેવાતી આ બેઠક પર લગભગ 10 વર્ષથી ભાજપ જીતી શક્યું નથી. તે વિરમગામ પરથી ઉતરશે હાર્દિક પટેલ વિધાનસભા ચૂંટણી 2022ની જંગના મેદાને. દર્શક મિત્રો, પાટીદારોના ગઢમાં મોદીએ ઉતાર્યો નાનો સૈનિક, પરંતુ તેઓનું જીતવું બની શકે છે મુશ્કેલ, આવી શકે છે અનેક પડકારો, અનેક ચેલેન્જીસ. હાર્દિક માટે વિરમગામથી જીતવું બની શકે છે મોટી ચેલેન્જ. કારણ કે આપને જણાવી દઈએ કે વર્ષ 2012ની જો આપણે વાત કરીએ ને દર્શક મિત્રો, તો કોંગ્રેસના મહિલા ઉમેદવાર તેજશ્રીબેન પટેલ અહીંથી જીત્યા હતા. જોકે બાદમાં તેઓ 2017માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા, પરંતુ ભાજપમાં જતા જ જનતાએ તેમને નકારી દીધા હતા અને કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ ભરવાડ અહીંથી વિજેતા થયા હતા. ત્યારે 10 વર્ષથી વિરમગામની સીટ કોંગ્રેસનો દબદબો દર્શક મિત્રો રહ્યો છે અહીંથી. એવામાં આ વખતે ભાજપે હાર્દિક પટેલ પર ઢોળ્યો પસંદગીનો કળશ, ત્યારે હાર્દિક પટેલ માટે આ બેઠક પર ભાજપને જીત અપાવી એ થઈ શકે છે, બની શકે છે મોટો પડકાર. તો દર્શક મિત્રો, વિરમગામની ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલનું આ મામલે શું કહેવું છે તેની પર પણ વાત કરી લઈએ. તો ટિકિટ મળ્યા બાદ હાર્દિક પટેલની પ્રથમ પ્રતિક્રિયાની જો વાત કરીએ તો મીડિયા સાથેની ખાસ વાતચીત દરમિયાન હાર્દિક પટેલે એમ જણાવ્યું હોવાના રિપોર્ટ છે કે હું ટોચના નેતૃત્વનો આભાર માનું છું કે સૌથી ઓછી ઉંમરના ઉમેદવાર તરીકે મને વિરમગામથી જવાબદારી સોંપી છે. મારે જે પણ જવાબદારી નિભાવવાની છે તે વિરમગામના લોકોને સાથે રાખીને લોકોનો વિશ્વાસ જીતવાનો છે. અહીં 10 વર્ષથી વિકાસમાં અવરોધ બનેલ કોંગ્રેસના ધારાસભ્યને કાઢીને અહીંના લોકોના વિકાસ માટે કેવી રીતે કામ કરી શકાય તેના પર આપવાનું છે ધ્યાન. મને વિશ્વાસ છે કે પીએમ મોદી અને અમિત શાહના વિકાસના પથને હું વિરમગામમાં લાવીશ તો અહીંના લોકોમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આગળ વધવાની આશા દેખાશે. મારું એવું માનવું છે કે ભાજપ 27 વર્ષથી જે વિકાસના રસ્તા પર ચાલી રહી છે તે વધુ મજબૂત થશે, તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. વિરમગામની ટિકિટ મળ્યા બાદ તેઓની આ પ્રતિક્રિયા, પ્રથમ પ્રતિક્રિયા સામે આવી હતી તેવા અહેવાલો છે. તો શું દર્શક મિત્રો, હાર્દિક પટેલ વિરમગામના છેલ્લા 10 વર્ષના ભાજપના ઇતિહાસને પલટી શકશે, બદલી શકશે? વિરમગામ પર ભગવાને હાર્દિક પટેલ જીત અપાવી શકશે? શું કહેશો આપ? તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.